नमस्कार दोस्तों, सूरत खूबसूरत में आपनु स्वागत छे। मित्रों, चंदी पड़वो ए आपना सूरत नो खास उत्सव छे अने आखा भारत में मात्र सूरत ज एक एवुं छे ज्यां चंदी पड़वो आपणे उजवीए छे। अने चंदी पड़वो होय एटले घारी वगर आपणने चालतुं नथी। आम तो घारी बारे महीना मळे छे, परंतु आजे आपणे छीए चौटापुलमां आवेला जमनादास घारी एंड सन्स ની શોપ માં। આપણી સાથે છે શ્રી મનોજભાઈ ઘારીવાળા। તો 1899 થી એમની આ વ્યવસાયમાં હથોટી છે। તો આપણે મનોજભાઈ પાસેથી જમનાદાસ ઘારીવાળાની પાંચમી પેઢી સુધીની પરંપરા કેવી રીતે જળવાય છે એ માહિતી મેળવીશું। તે ઉપરાંત ઈસવીસન 1942માં જ્યારે ક્રાંતિ થયેલી હતી તે વખતે चंदी पड़वो आखा शहरे उजवेलो नहीं एनी रसप्रद विगतो आपणे मनोज भाई पासेथी जाणीशुं। नमस्कार, मारुं नाम छे मनोज ઘારીવાળા, एटले के शाह જમનાદાસ ચુનીલાલ ઘારીવાળાના ઓનર। अमारी पेढ़ी 1899માં शुरू करवामां आवेली हती। शाह જમનાદાસ एटले के मारा परदादा एमने 1899માં पेढ़ी शुरू करी थी। त्यारथी वखते थोड़ू थोड़ू मगज, मैसूर, घारी अने फरसाण आटली वस्तु वेचता था। पछी धीरे धीरे जे उतर उतर वधता गया वधता गया, ते प्रमाणे जुदी जुदी नवी नवी मिठाईओ अने ट्रेडिशनल मिठाईओ बनावता गया। अत्यारे अमे मुकाम पर छीए ज्यां आगळी अमारे घारी खास अमारी वखाणती वस्तु छे, जे अमे જમુ દાદાએ જે રેસીપી પ્રમાણે અમને આપેલી હતી કે તેની અંદર કેટલું પ્રપોર્શન કે ઘી, ખાંડ, માવો જે લેવો તે જ પ્રપોર્શન જે 1899માં પ્રપોર્શન હતું તે જ વસ્તુ અત્યારે પણ ફોલો કરીએ છીએ। ફક્ત ફરક આવ્યો છે બે જગ્યા પર, એક ઘીનો, કારણ કે પહેલાં ઘી લોકો ખાતા હતા, અત્યારે ઘીનું પ્રમાણ ઓછું થવા માંડ્યું એટલે ઘીનું પ્રમાણ ઓછું કરવા, તેની જ સામે ખાંડનું પ્રમાણ પણ ઓછું કરવામાં આવ્યું, કારણ કે લોકો હવે છે તે ડાયાબિટીસ પેશન્ટ થઈ ગયા એટલે હેલ્થ કોન્શિયસ થવા માંડ્યા એટલે શુગર ઘટાડવી પડી, અને તે રીતે અત્યારે જે ચાલે છે તે નવા પ્રપોર્શન પ્રમાણે ચાલે છે। બાકીની બધી જે રેસીપી છે તે અકબંધ રાખીને જે 1899માં જમુ દાદાએ ચાલુ કરેલું તે જ પ્રમાણે રાખવામાં આવ્યું છે। Thank you.
શરૂઆતમાં ફક્ત એક જ જગ્યા પર હતી, તે પણ છે તે નાની અમથી દુકાન હતી અહીંયા ચૌટા બજારમાં જ. પછી ધીરે ધીરે જેમ થોડું વસ્તુઓ વેચાતી ગઈ અને થોડું આપણી પાસે એ ફંડિંગ થતું ગયું, એ પ્રમાણે આપણે છે તે દુકાનની એ પણ ફેરવી. અત્યારે જે દુકાનમાં છે એ ચૌટા બજારની દુકાન 1970ની અંદર લેવામાં આવેલી હતી અને 1970ની અહીંયા આ દુકાન પર છીએ. 1970ની અંદર શરૂઆતની અંદર છે તે અમે બધી મીઠાઈઓ બનાવતા, ઘારી, ઘેવર, સુતરફેણી, મગજ, મૈસૂર, મોહનથાળ, દૂધીનો હલવો, ચીકુ હલવો અને સિઝનલ આઇટમમાં સાલમ પાક, અડદિયા પાક, મેથી પાક, કવચા પાક આ બધી વસ્તુ બનાવતા હતા. ત્યાર પછી અમારે જમુ દાદાના વારસદારો કેટલા રતિલાલ પણ જે ધંધામાં જોડાયા, રતિલાલ ધંધામાં જોડાયા અને પ્રગતિ થવા માંડી તેમ પછી એમના દીકરા હસમુખલાલ પણ આ ધંધામાં જોડાયા. હસમુખભાઈ પોતે છે તે વખતના 1948ના ગ્રેજ્યુએટ છે અને તે પ્રમાણે એમને બેંકની સર્વિસ હતી તે છોડીને પણ આ ધંધાની અંદર સાથે અમારી સાથે રહ્યા. હવે એક રસપ્રદ માહિતી છે, 1942માં હિન્દ છોડોનું આંદોલન જે થયું હતું તે વખતની વાત છે કે મોટા મોટા જે કાર્યકર્તાઓ હતા, ગાંધીજી, જવાહરલાલજી અને બધા રાજદ્વારીઓને પકડીને જેલમાં પૂરી દીધેલા, તે વખતે સુરતની અંદર અમારા જમુદાદાની તે વખતે જમુદાદા મીઠાઈ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા અને તે મીઠાઈને સાથે ફરસાણના પણ તેઓ. શું થયું કે એમને વિચાર આવ્યો કે ચન્ની પડવાની સિઝન સામે છે અને આ લોકોને પકડી લીધા છે, હવે આપણે કંઈ મોટું તો યોગદાન આપી શકતા નથી. તો એક વસ્તુ કરી શકે કે અસહકારનો આપણે કરી શકીએ કે જે આ બધા મોટા મોટા નેતાઓને પકડા છે એના વિરોધમાં કે ભાઈ એ નહીં પકડવા જોઈએ, એના વિરોધમાં દુકાન ચન્ની પડવા વખતે બધી દુકાન, મીઠાઈ, ફરસાણ બધું જ બંધ રાખવું એવો એક વિચાર આવ્યો. એ પ્રમાણે એસોસિએશનના બાકીના મેમ્બર્સોને છે તે વાત કરી તેમ કે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે નાનો આઝાદીને ચળવળ થતી હોય તો એક નાનો પણ એક અમારો એક યોગદાન, નાનું યોગદાન, મોટું નથી પણ નાનું યોગદાન છે, પણ તો પણ અમે આપવા તૈયાર છીએ. એ પ્રમાણે વાત થઈ, પ્રેસિડેન્ટ અમને બધા ભેગા મળીને પછી એસોસિએશનમાં વાત કરી કે ભાઈ આવી રીતે અમારો વિચાર છે, તો બધાએ પડતો બોલ ઝીલી લીધો અને છે તે બધાએ તે દિવસે ચન્ની પડવો ની મીઠાઈઓ કે ઘારી કશું બનાવ્યું પણ નહીં ને દુકાન બંધ રાખીને અસહકાર આપ્યો હતો અને તેને લીધે તે વખતે ગવર્મેન્ટે બધા જેટલા વેપારીઓ હતા બધાને જેલમાં પૂરી દીધેલા હતા. જમુદાદાની ઉંમર તે વખતે લગભગ 78 વર્ષની ઉંમર હતી અને જે તે કીધું કે દાદા તમે બહુ તમારી ઉંમર વધારે છે એટલે તમે અમે તમને નથી પકડતા, તો કે ના, એ વસ્તુ ખોટી જાય કારણ કે કુટુંબનો મોભી તરીકે મારું હું છું એટલે સૌથી પહેલું ધરપકડ મારી થવી જોઈએ અને તમે જો મારી ધરપકડ ન કરશો અને બીજાની કરશો તો હું પણ તમારી સાથે જેલમાં જ રહીશ. 3 દિવસ એમને જેલમાં રાખ્યા અને પછી જ મેજિસ્ટ્રેટે કીધું કે ભાઈ આ જમુદાદા છે તે ઉંમર વધારે છે તો એમને છોડી દો, તેમ કે નહીં છોડું તો છોડવા તો બધા મારા દરેક મેમ્બરને છોડો તો જ હું જવા, એ જીદને લીધે એમને પણ છોડ્યા અને બધાને છોડ્યા. 3 દિવસ પછી છોડવામાં આવેલા અને તે પછી તો ઘણું બધું બની ગયું, પ્રગતિ થતી રહી. અત્યારે અમે એ મુકામ પર છીએ, મારી અત્યારે જે ચૌટા બજારની દુકાન છે તે મેઇન છે. ત્યાર પછી 2010ની અંદર અડાજણની શાખા કરી, 2021માં વેસુની શાખા કરી, એટલે અત્યારે થયા 3 આઉટલેટ અને બીજું હવે એક નવું વેન્ચર કરવા જઈ રહ્યા છે. 13 સપ્ટેમ્બર 2021માં વરાછા રોડ પર શરૂ કરવા જઈ રહ્યા છે. બસ આ અમારું છેલ્લું સોપાન જે છે.
दोस्तों शाह जमनादास गारीवाला ना परिवार नो आजे अत्यारे हाल में पांचमी पेढ़ी द्वारा आ व्यवसाय एमने जाळवी राख्यो छे। मनोज भाई नो खूब खूब आभार मानू छू, तेमणे आपणने खूब रसप्रद माहिती आपी। अने हूँ तो एम कहूँ छू के वराछा में जो एमने आ एक आउटलेट शुरू कर्यो छे तो कर्यो करो छो, अने आ एपिसोड रिले थशे त्यारे तो आ शुरू थई गयो हशे। અને એવા બીજા ઘણા બધા વિસ્તારો છે જેમાં પણ આ એમના આઉટલેટ શરૂ થાય એવી આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને એમનો આભાર માનીએ છીએ। થેન્ક યુ।